નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ. બારડોલી પ્રાથમિક કન્યા શાળા ઉપલી બજાર બારડોલી વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં યુએસએના ફાઉન્ડર અરુણભાઈ પટેલ, કલ્પનાબેન પટેલ, નમ્રતાબેન તથા વોલી યંત્ર ભરતભાઈ, ડૉક્ટર ભરતભાઈ, ઝંડાબેન દિવાળી બાર ટ્રસ્ટના ટ્રસ્ટી નલીમભાઈ જોશી, ગોવિંદ આશ્રમ બારડોલી તથા કાપડિયા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પંકજભાઈ જોશી અને નેશનલ પ્રેસ એસોસિએશનના ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીન, કામરેજ તાલુકા કિસાન સંઘના મીડિયા પ્રમુખ શ્રી રામ સેના, સુરત જિલ્લા ઉપપ્રમુખ અને ગુજરાત આત્મીયતા અખબાર આત્મીયતા ન્યૂઝના એડિટર હેમાંશુ ઠાકોર, યુએસએના ડોનર જીતુભાઈ પ્રજાપતિ, બારડોલી નગરના વોર્ડ નંબર 9ના કોર્પોરેટર અને મહિલા મોરચાના પ્રમુખ મોનાબેન શાહ, કલ્પનાબેન અને વર્ધમાન માર્બલના ઓનર અમિતાબેન શાહ, રાંધે દોડિયા ક્લાસીસના સંચાલક મોનિકા મહેતા, હાઈસ્કૂલના આચાર્ય પુષ્પાબેન, સમગ્રના હાઈસ્કૂલ સ્ટાફ, શિક્ષકગણની વિશેષ ઉપસ્થિતિમાં ખૂબ સુંદર કાર્યક્રમ યોજાયો. TESF ફાઉન્ડર તરફથી 18 દીકરીઓના સાયકલ તથા 775 છોકરીઓને ઓર્નામેન્ટ, ક્રિકેટના બોલ, લંચ બોક્સ તથા તમામ વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ વિતરણ કરવામાં આવ્યું. TESFના ફાઉન્ડર અરુણભાઈ જણાવે છે કે શાળાના આચાર્ય પુષ્પાબેન શાળાને ગુજરાત રાજ્ય કક્ષા લેવલે અનોખી છબી, સન્માન અને પુરસ્કારો મળ્યા, જેનો શેર્ય શાળાના આચાર્ય જાય છે. ડૉક્ટર ભરતભાઈ જણાવે છે કે વિદ્યાદાન એ મહાદાન છે. દાનમાં આવેલ રકમો સદુપયોગ કેવી રીતે કરાય એ શાળાના આચાર્ય પાસેથી શીખવું જોઈએ. તેમણે અત્યંત સેવાના ભાવથી અને મહેનતથી એક ઉચ્ચતમ કક્ષાની સ્કૂલનું અત્યંત પોઝિટિવ વાતાવરણ બનાવ્યું છે તથા પ્રિન્સિપલ પુષ્પાબેન, સમગ્ર શિક્ષક સ્ટાફ વતી ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો. જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ, હેમાંશુ ઠાકોરની સાથે.